કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પ્રકરણ 8 રાશિઓ અને તુલના આ શરૂ કરવાના છે। આ પ્રકરણની અંદર આપણે ઘણું બધું શીખવાનું છે, જેમ કે વળતર કિંમત, નફો ખોટ, છાપેલી કિંમત, વેચાણ કિંમત, ટકા પડતર કિંમત, ત્યારબાદ આપણે જીએસટી પણ શીખવાનું છે, વેચાણ કર એટલે શું શીખવાનું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાનું છે। ચક્રવૃદ્ધિ વ્યાજના પાછા બે પ્રકાર શીખવાના છે, વાર્ષિક પ્રમાણે કેવી રીતે ગણાય અને અર્ધવાર્ષિક રીતે કેવી રીતે ગણાય। તો આટલું બધું આ પ્રકરણમાં આપણે શીખવાનું છે। સૌથી પહેલાં આપણે આ પ્રકરણની અંદર જેટલા મહત્ત્વના સૂત્રો છે એ સૂત્રો આજે આપણે સમજી લઈએ। તો ચાલો પહેલાં આપણે સૂત્ર સમજીશું, સૂત્રો જોઈએ। પહેલાં તો આપણે જોઈશું વળતર। તો વળતર એટલે શું? તો છાપેલી કિંમતમાં આપેલી છૂટને આપણે વળતર કહીએ છીએ। તમે જાણો જ છો કે હાલમાં દિવાળીની સિઝન આવી રહી છે, બરાબર, પણ હાલમાં કોરોનાનું મહામારી ચાલે છે એટલે કદાચ આપણે બજારમાં નહીં જતા હોય, પણ જો તમે બજારમાં જાઓ ને તો તમને એવું કહેવામાં આવે છે કે આના પર 10% છૂટ અથવા તો 10% વળતર, 10% ડિસ્કાઉન્ટ। ડિસ્કાઉન્ટ શબ્દ તમે ઘણા બધાએ સાંભળ્યો હશે। તો ડિસ્કાઉન્ટનો અર્થ થાય છે વળતર, બરાબર છે। તો છાપેલી કિંમતમાંથી જે વેચાણ કિંમત ઓછી કરવામાં આવે એના પર જે મળતું હોય તો એને કહેવાય છે વળતર। હવે વળતર જે હોય છે એ ટકામાં હોય છે, 10%, 20%, 15%, 5% કે એવું કંઈક વળતર હોય છે, બરાબર છે। તો ટકાવારી આપી હોય ત્યારે વળતર શોધી શકાય છે। તો કેવી રીતે શોધાય? તો વળતર બરાબર છાપેલી કિંમત પર વળતરની ટકાવારી, તો આ રીતે આપણે શોધી શકાય છે। ઘણીવાર આપણને પડતર કિંમત શોધવી પડે છે, નફો નુકસાન અથવા તો નફો કે ખોટ કાઢવી હોય ને તો આપણે પડતર કિંમત શોધવી પડતી હોય છે। તો એ પણ આ પ્રકરણમાં છે, નફો અને ખોટ પણ। તો પડતર કિંમત શોધવી હોય તો શું કરવાનું? મૂળ કિંમત પ્લસ ખર્ચ, ખર્ચ એટલે કે વધારાનો ખર્ચ। જેમ કે ધારી લો કે કોઈ એક ટીવી લઈ આવ્યા હોય, બરાબર છે, હવે ટીવી તો આપણે હાથમાં ઉંચકીને નહીં લઈ આવી શકતા, તો ટીવી દુકાનમાંથી ઘરે સુધી લઈ આવીએ તો એની માટે જે ખર્ચ કર્યો, જેમ કે રિક્ષા ભાડું છે કે ટેમ્પો ભાડું છે કે કોઈ પણ એક્સ્ટ્રા ભાડું હોય, બરાબર, તો ધારી લો કે તમે 25,500 ટીવી હોય અને 500 રૂપિયા ખર્ચ કર્યો હોય ગાડી ભાડા, તો 500 રૂપિયા જે વધારાનો ખર્ચ કર્યો, બરાબર, એને આપણે ખરાજત રીતે, તમે ખબર છે કે ખરાજત કહીએ છીએ, તો 25,500 પ્લસ 500 રૂપિયા એટલે 26,000 થયા ને, તો 26,000 શું થઈ ગઈ? એ પડતર કિંમત થઈ। પછી વેચાણ વેર કર, બરાબર, વેચાણ વેરો કહીએ છીએ, તો બિલની જે રકમ હોય એના પર જે કર નાખવામાં આવે છે ને તેને વેચાણ કર કહેવામાં આવે છે। હાલમાં વેચાણ કર બધી જગ્યાએ છે એવું નથી, એ નાબૂદ થઈ ગયો છે, પણ એની જગ્યાએ શું આવ્યું છે? જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર, શું કહેવાય ને? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી। આ જીએસટી જે હોય છે એ વસ્તુની કિંમત પર અથવા તો કોઈ આપણે સેવા કરતા હોય એ સેવા પર, અને ક્યારેક ક્યારેક વસ્તુની કિંમત અને સેવા બંને પર વસૂલ કરવામાં આવતું હોય છે, બરાબર, જેને આપણે જીએસટી કહીએ છીએ। તમે કોઈ વસ્તુ બજારમાં ખરીદી કરવા જાઓ તો ત્યાં લખેલું હોય કે જીએસટી સાથે, અથવા તો તમે દવાખાનામાં જાઓ તો નર્સિંગ હોય તો નર્સિંગની સેવા હોય તો એ સેવા પર પણ ટેક્સ વસૂલતા કરવામાં આવે છે, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહીએ છીએ। ત્યારબાદ આપણે આ જે પ્રકરણમાં શીખવાનું છે એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ। હવે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના બે પ્રકારના સૂત્રો છે। પહેલું સૂત્ર છે વાર્ષિક વ્યાજ પ્રમાણે, વાર્ષિક વ્યાજ એટલે કે દર વર્ષે, અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? કે વ્યાજનું વ્યાજ, જે વ્યાજ હોય એ વ્યાજ પર, આપણે ધારો કે 10,000ની મુદ્દત લોન લીધી હોય, બરાબર, 10% હોય તો આપણે એક વર્ષ પૂરું થાય તે ત્યારે કેટલા આપવા પડે? 11,000 આપવા પડે, બરાબર, એટલે 1,000 વ્યાજ હોય। પણ ક્યારેક આપણે એવું થતું હોય છે કે આપણે આ વ્યાજ ભરી શકતા નથી, તો આ જે 1,000 વ્યાજ આવ્યું ને, બરાબર, એના ઉપર પણ વ્યાજ ગણવામાં આવે, બરાબર, એને શું કહેવાય? વ્યાજ પર વ્યાજ, અને વ્યાજ પર વ્યાજ, વ્યાજ પર વ્યાજ વધતું જ જતું હોય છે, તો આને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય છે। આપણે જ્યારે ડીપમાં સમજીશું, જ્યારે પ્રકરણમાં સમજીશું ત્યારે, તો એની માટે બે સૂત્ર છે, કોઈ એક વર્ષે વર્ષે વ્યાજ ગણતા હોય છે, કોઈ અર્ધવાર્ષિક એટલે 6-6 મહિને ગણતા હોય। તો જો વર્ષે વાઇઝ ગણતા હોય તો એનું સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1+R/100 આખા કૌંસનો એન ઘાત, અને અર્ધવાર્ષિક હોય એટલે કે 6-6 મહિને હોય તો એ બરાબર પી કૌંસમાં 1+R/2×100 નો 2×n ઘાત। તો અહીંયા જે બધા મેં સૂત્રો આપ્યા છે, બરાબર છે, આ બધા સૂત્રો તમારે લખવાના છે, મોડે કરવાના છે, અને જ્યારે આપણે દાખલા ગણીશું એ બધા જ દાખલામાં આ સૂત્રોનો તમારે ઉપયોગ કરવાનો છે।
મને આશા છે કે તમે આ સૂત્રો, ફક્ત સૂત્રો આજે શીખી ગયા હશો. આગળના વિડીયોમાં આપણે જોઈશું એના કેટલાક ઉદાહરણો અને ક્રમ પ્રમાણે આપણે એ પ્રકરણ આગળ શરૂ કરીશું. જો તમને ના ખબર પડે તો પૂછી લેજો. થેન્ક યુ.